નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સવાર સવારમાં પેટ બરાબર સાફ ન થતું હોય પેટ પૂરતું સાફ ન થતું હોય બે વાર ત્રણ વાર જવા છતાં પણ પેટ પૂરતું સાફ ન થતું હોય મળ છે એ ક્યાંક ને ક્યાંક અંદર રહી જતો હોય એવો અહેસાસ થતો હોય તમને અથવા તો ઝાડા છે ખુલ્લા છે ન ઉતરતા હોય તો એની માટેનો એક દેશી ઉપચાર તમને બતાવું છું જે ઉપચારમાં ઘીનો ઉપયોગ કરવાનો છે ઘીનો પ્રયોગ મિત્રો મારી પાસે આની અંદર ઘી છે ઘી છે એ હંમેશા દેશી હોવું જોઈએ તમારી નજર સમક્ષ અને ઘરે બનેલું જે ઘી હોય એને દેશી ઘી કહેવાય બજારમાંથી લાવેલું ઘી છે એનું કોઈ પરિણામ મળતું નથી એટલે ઘરે બનેલું જે ઘી હોય છે નજર સમક્ષ બનેલું ઘી હોય છે અથવા તમારા ઘરે ઘી બનતું હોય તો એ ઘીનો ઉપયોગ કરવાથી જે આજે ઉપચાર બતાવું છું જે આજે સમસ્યાનો દેશી ઇલાજ બતાવું છું એમાં તમને ધાર્યા મુજબનું પરિણામ મળી શકે હવે કબજિયાત પેટ સાફ ન થાય જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ અને કબજિયાત થાય એટલે ઘણી બધી સમસ્યાઓ શરીરમાં ઉદ્ભવે છે આ કબજીયાતની સમસ્યા છે એને ઘી છે દેશી ઘી એકદમ આસાનીથી દૂર કરી દેશે અને એમાં પણ જો ગાયનું ઘી હોય દેશી ગાયનું ઘી તો અતિ ઉત્તમ છે અને ખૂબ જ સારું પરિણામ મળે છે કબજિયાત સિવાય ઘી જે છે એ માથાના જે મગજની ગરમી હોય છે અથવા મગજને લગતી અથવા મેમરી પાવરની સમસ્યા હોય તો એ સમસ્યા પણ દૂર કરે છે સાથે સાથે રાત્રે ઊંઘ પૂરતી ન આવતી હોય અનિદ્રાની સમસ્યા જે લોકોને રહેતી હોય તો એની માટે પણ આ ઘી છે એ વરદાન રૂપ છે મિત્રો એક ચમચી ઘીનું સેવન છે દરરોજ નું એક ચમચી ઘીનું સેવન છે એ ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે ઘી છે એનું સેવન કરવાથી પણ અનિદ્રા મટી જાય અને જે દેશી ઘી હોય છે ગાયનું એના બે બે ટીપા કર્મ કરવાથી નાકમાં મૂકવાથી પણ અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને મગજની માઇન્ડ પાવર વધે છે મેમરી પાવર વધે છે સાથે સાથે જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય કેલ્શિયમ છે એ ઘટવાની સમસ્યા હોય તો એની માટે પણ ઘી છે એ વરદાનરૂપ છે દેશી ઘી છે એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી વાયરલ ગુણધર્મો છે એ ધરાવે છે જેને કારણે શરીરની મોટાભાગની સમસ્યાઓ દૂર કરે છે સાથે સાથે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો એમાં પણ દેશી ઘી છે એ રામબાણ સાબિત થાય છે હવે કબજિયાતની જ્યારે વાત કરવામાં આવે પેટ સાફ કરવાની વાત કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર એક ચમચી દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે દરરોજ રાત્રે સૂતા પહેલાં જ્યારે સૂવાનો સમય હોય એના દસ મિનિટ અગાઉ એક ગ્લાસ અથવા સો એમ કે દોઢસો એમએલ જેટલું દૂધ લેવાનું છે દૂધ પણ જો ગાયનું દૂધ હશે તો ખૂબ જ સારું પરિણામ અસરકારક પરિણામ મળશે અન્યથા ગમે તે શુદ્ધ દૂધ પણ ચોખ્ખું હોવું જોઈએ ઘરનું ઘો હોવું જોઈએ સો એમ કે દોઢસો એમ જેટલું દૂધ લઈ એની અંદર દૂધને પહેલાં તો ગરમ કરવા માટે મૂકવાનું છે દૂધ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર એક ચમચી દેશી ઘી નાખવાનું છે આ ઘી અને ગરમ દૂધ હશે એટલે ઘી છે એકથી દોઢ મિનિટમાં જ બરાબર ઓગળી જશે એને હલાવી નાખવાનું બરાબર ઘી છે એની અંદર ઓગળી જાય દૂધમાં મળી જાય એટલે આને ધીમે ધીમે બેસી અને નીચે બેસીને પી લેવાનું છે રાત્રે સૂતા પહેલાં કરવાનું છે આ રીતે રાત્રે તમે પીધું હોય દૂધ ઘીવાળું દૂધ એટલે સવારે છે પેટ બિલકુલ સાફ થાય છે જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય પેટ બરાબર સાફ ન થતું હોય તો આ પ્રયોગે કરી શકો છો તમે જેનાથી તમને એક કે બે દિવસમાં ખૂબ જ સારું પરિણામ મળશે પેટ બરાબર સાફ થઈ જશે ઝાડો સાફ આવશે સાથે સાથે આંતરડા છે એની કાર્યક્ષમતા વધે છે આંતરડાની અંદર જે જૂનો કચરો હોય કબજિયાતને લીધે આંતરડા બરાબર સાફ ન થયેલા હોય તો પેટમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેશે તો આનાથી જે આંતરડા છે એ બિલકુલ સાફ થઈ જશે સાથે સાથે આ એવો ઉપચાર છે જેનાથી ગેસ એસિડિટીમાં પણ રાહત મળે છે તમને અને જે લોકોને જો દૂધ ન ફાવતું હોય તો પણ આ ઉપચાર થઈ શકે છે દૂધ ન ફાવતું હોય તો આ એક ચમચી જે ઘી છે એને પાણી સાથે પણ લઈ શકાય છે એક ગ્લાસ જેટલું પાણી છે એને હુંફાળું કરવાનું હુંફાળા પાણીમાં એક ચમચી ઘી નાખી અને એનું સેવન દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે અને પાણીનો ઉપયોગ કરવાથી પણ આ જે છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે દરરોજ જે લોકોને એસિડિટી રહેતી હોય સ પેટમાં સાતીમાં બળતરા તો એની માટે પણ આ પાણીમાં નાખેલું ઘી છે ખૂબ જ ઉપયોગી છે અને દૂધમાં નાખેલું ઘી છે એ તો અતિ ઉપયોગી છે એટલે બેમાંથી કોઈ પણ રીતે આનો ઉપચાર કરી શકાય છે એનાથી ખાલી કબજિયાતની સમસ્યા નહીં પણ એ સિવાય સાથે સાથે કબજિયાત તો દૂર થાય જ છે સાથે સાથે શરીરની ઘણી બધી નાની મોટી જે સમસ્યા હોય એ દૂર થાય છે ઘીની અંદર અનેક પ્રકારના વિટામિન્સ પોષક તત્વો અને મિનરલ્સ સમાયેલા છે જેને લીધે શરીર છે એમાંથી નાની મોટી ઘણી બધી બીમારીઓ છે દૂર થઈ જાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો અમને આશા છે કે તમને મારો આજનો વિડિયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો અમને વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી